જયરાજભાઈ કોણ છે કેવા વાળા જયરાજભાઈ ને પેલા મેં માન આપતા હતા કાલથી અમારે માન ઓછું થઈ ગયું છે જયરાજભાઈ તરફથી જયરાજભાઈ એક કોઈ મોટા તોપ છે તો એને નક્કી કરી નાખું કે આ બધું અંત આવી ગયો શેનો અંત આવી ગયો કેમ ભાઈ રાજપુતાણીઓનું નામ લઈ ગયા છે અમારી સિંહાણુનું નામ લઈ ગયા છે અમારી મર્યાદા ઉપર આવી ગયું છે માન ઉપર આવી ગયું છે આજે નહીં મૂકીને કાલે નહીં મૂકી રૂપાલાભાઈને તો હવે નહીં જ મૂકી અમે જે બેનું કર્યું છે ને એ અમારા સમાજનું ઘરેણું છે અને હું તો ક્ષત્રિય સમાજના બીજા ભાઈઓને પણ કહેવા માંગુ છું કે આનો વિરોધ નહીં થાય ને તો તમે બધા મૂછું મુંડાવી લો ને મંગળિયું પહેરી લ્યો ગતે થર્ડ તો બાપુએ ખાલી આશીર્વાદ આપ્યા છે બરાબર અને તો હવે હવે એવું પકડે છે એને ગમે એમ ટિકિટ ની જ પડી છે પણ હું તો એમ કહું છું રાજકીય લેવલે કે તમને રૂપાલાભાઈની ટિકિટ આટલી બધી મહત્વની છે કે બેનું દીકરી આબ્રુ ઉપર જાય છે એને તમે કોઈ સજા નથી આપતા અને એનો તમે પક્ષમાં લ્યો છો તો આ કઈ રીતની રાજનીતિ કઈ તું રાજકારણ ને કઈ આપડી લોકશાહી કઈ જગ્યાએ બોલાવવામાં વિવાદ નો અંત ત્યારે જ આવશે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય ત્યારે જ વિવાદ સુધી અંત ને ત્યારે પ્રચાર કરવા નીકળજો અમે તમને કેવા નીકળવા દઈ છીએ કાલે મારી ઘરે પણ પોલીસ મૂકી હતી તો હું છે ને રૂપાલાભાઈને કેવા માગું છું કે ભાઈ આપની પાસે સત્તા હોય ને તો આપનો પાવર આપની પાસે જ રાખજો મારી મારી મારા ઘરે પોલીસ મૂકી એનું કારણ શું મને પણ આવું બધું હું પણ કાયદા કાનૂન જાણું છું બરાબર અમે કોઈ એવો મોટો ગુનો નથી કર્યો તો મને લેવા પોલીસ આવી હતી પછી એ લોકોએ આખું રાજકારણ જ રમી લીધું કે પદ્મિની બાઈ અહીંયા ન પહોંચે હું ગોંડલ જવાની જ હતી આ સભામાં કેમકે અમે બેનું છીએ અને અમને બેનું પણ બોલવાનો હક છે જો જયરાજભાઈ એવું વાયરલ કર્યું હતું કે ભાઈ જયરાજભાઈ સાથે અને સાથે સમાધાન કરવાનું છે તો કેમ અમને કોઈને બોલાવ્યા નહીં અને આવું મોટું રાજકારણ રમી ગયા રાજકારણ રાજકારણની રીતે સમાજ સમાજની રીતે રખાય અને હું તો સમાજના બીજા ભાઈઓને પણ કહું છું કે જો ક્ષત્રિયનું અસલ લો હોય ને તો બહાર નીકળજો નહીં તો મૂછું મુંડાવી નાખજો અને બંગળ્યું ઘરે ઘરે અમે મોકલી દેશું હાજરી અમને શું કામ ના આપવા દીધી એને ખબર જ હતું કે આ તો સ્વીકાર કરશે જ નહીં તો એમને જયરાજભાઈને અમે મળી અને જયરાજભાઈને પૂછીએ ત્યારે જ ખ્યાલ આવે તમે એમ કહો છો કે ભાઈ સામાજિક લેવલે મિટિંગ હતી સામાજિક લેવલે મિટિંગ નથી ઉલ્ટાનો બંદોબસ્ત

કે હું બોલાવું અથવા તો એમ કે છે કે તમે મને બોલાવો બરાબર છે એ આવો પટકાર ફેંકે છે અને એ પણ પોતે ક્ષત્રિયના દીકરા થઈને ક્ષત્રિયના જ પટકાર ફેંકે છે તો જયરાજભાઈને થોડુંક સમજવું જોઈએ ભાઈ અમને તો આપની ઉપર માન હતું અને આવા અમારા આપણા ક્ષત્રિય ક્ષત્રિયોને લડાવે છે આ રાજકારણ છે ભાઈ કંઈક સમજો આપણે અંદરો અંદરો ન લડવાનું હોય ને આનો હલ જેટલા પણ અહીંયા જે આપણા ક્ષત્રિય સમાજના ભાઈઓ બેઠા હતા ને એ લોકોને એમ કહેવું જોઈએ કે પહેલાં અમારા બેનું દીકરીઓને આબરું નહીં તો અમે બધા રાજીનામું આપી દઈ છીએ એ અસલ ક્ષત્રિયના દીકરા દીકરા કહેવાય ખાસ કરીને કેટલાક ક્ષત્રિય જે છે રાજકીય આગેવાનો છે એક એક ફાટા પડાવતા હોય એવું તમને લાગે છે હવે તો અંદરો અંદર એ લોકોને ખ્યાલ કેમ કે એ રાજકારણ કરે છે અમે રાજકારણ કરવાવાળા નથી અમારે જે પણ છે એ ચોખી ખુલી કિતાબ છે કે અમારા બારામાં બોલ્યા છે ને અમારે કહેવાનું છે જયરાજભાઈને અમે બોલાવીએ એ અમે બોલાવીએ ને એ આવે એવું ન હોય જયરાજભાઈ આજે સમાજના આટલા લેવલે છે ને તો જયરાજભાઈ એ બધાને બોલાવવા જોઈએ અને જયરાજભાઈ એ બધાની સાથે બેઠક કરવી જોઈએ કેમ કે જયરાજભાઈ પણ એક ક્ષત્રિયના દીકરા છે હા ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો જયરાજથી જે રીતના કીધું છે તેમને તેમને પડકાર તમે સ્વીકારો છો તમે એમને બોલાવશો જી હા મેં તો પડકારો મેં આપી દીધો છે કે જયરાજભાઈ મને ક્યાં કે કે કઈ દિવ કયો દિવસ કઈ તારીખ અને એમનો સમય હું ત્યાં જયરાજભાઈને મળવા જઈશ હું ને મારી બહેનો તમે ગોંડલ એમના બંગલે મળવા જશો જયરાજભાઈ મને જ્યાં કહેશે ને એના ટાઈમે એની તારીખે હું એને મળવા જઈશ ખાસ કરીને અત્યારે ક્ષત્રિય સમાજમાં કેવો આક્રોશ છે ક્ષત્રિય સમાજમાં ખૂબ જ આક્રોશ છે ગામડે ગામડે સીટીએ સીટીએ બધા પુતળા બારે છે બધો ખૂબ જ ક્ષત્રિય સમાજમાં અત્યારે આક્રોશ જ છે હવે તમારી માંગ શું છે એક તરફ એને જે છે કઈ રીતના એ શું કરે તો વિવાદનો અંત આવી એક જ માંગ રહેશે જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારી એક જ માંગ રહેશે બીજી કોઈ પણ આમાં કરવામાં આવશે કોઈનું માન્ય નહીં રહે આ ત્રણ ચાર દિવસનું જે કંઈ ચાલ્યું અને રૂપાલા સાહેબે જે પહેલું એક માફી માંગી એ માફીમાં પણ એમનું સ્ટેટમેન્ટ એવું હતું કે જો રાજપૂત સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું અને ગઈકાલનું પણ જે સ્ટેટમેન્ટ હતું એમાં પણ એમને બહુ એરેગન્સલી એવું કીધું હતું કે મારા લીધે જો પાર્ટીને નુકસાન થતું હોય તો હું માફી બે હાથ જોડીને માફી માગું છું એટલે જ્યારે એમનું સ્ટેટમેન્ટ હતું ત્યારે બે ઘડી તો અમને એવું હતું જે કાંઈ આગળ એમને પૂર્વ ભૂમિકા બાંધી એ પ્રમાણે કે પાર્ટી પ્રેમ જે એમને બતાવ્યો કે મારા લીધે પાર્ટીને આવતું અમને તો એવું હતું કે પાછલું સ્ટેટમેન્ટ એમનું એવું હશે કે હું અમારી ટિકિટ જતી કરું છું

રૂપાલા છે બે શબ્દ બોલી ગયા છે તો મારે એટલું જ કેવું છે કે કયા પેજ ઉપર લખ્યું છે ને કયા ઇતિહાસના લીટી ઉપર લખ્યું છે કે બેટી અને રોટલાના વ્યવહાર કર્યા મને આવીને સમજાવો મારી એક જ માંગ છે કે મને સમજાવો અને આજે બધાય લેડીઝ આવે છે ને આજે અમારી વાત ઘર સુધી પહોંચી છે નહીં કે એક ઘરે હરેક દરબાર આખો સમાજ છે અમારે બેનું દીકરીઓને અમારી લાગણી દુબાણી છે અમારી માંગ એટલી છે કે પરસોતમ નો જોય નો જોઈએ રાજનીતિમાં કોઈ પણ પદ હોય એનું તો રાજનીતિમાંથી આજે રાજીનામું દે કોઈ રાજ અમારે કોઈ ભાજપ સાથે કે કોઈ સાથે લેવા દેવા નથી અમારે કોઈ પોલિટિક સાથે લેવા દેવા નથી અમારે વ્યક્તિગત એક જ માંગ છે કે પરસોતમભાઈ